મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા પાઠ એક ના બીજા ભાગની અંદર આપણે સંચાલનની જુદી જુદી સપાટીઓ વિશે સમજૂતી મેળવીએ. તો સંચાલનની વિવિધ સપાટીઓમાં આપણે જોઈએ કે જ્યાં સુધી કદ નાનું હતું ત્યાં સુધી માલિક જાતે કામ કરતો, પણ જેમ જેમ કદ વધતો ગયો કર્મચારીઓ વધ્યા, ઉપરી અધિકારી બધા તાબેદારો પર સીધું દેખરેખ ન રાખી શકે એ આપણે જાણી શકીએ છીએ. એટલે સત્તા સોંપવી પડે અને સત્તા સોંપો એટલે સંચાલનની સપાટીઓ ઉદ્ભવે. આ સપાટીઓ જેટલી વધારે તેટલો ખર્ચ વધે, અંકુશ અને સંકલનનું કામ મુશ્કેલ બને. તો મિત્રો, વ્યવસ્થા તંત્રની અંદર સંચાલનની સપાટી શક્ય એટલી ઓછી રાખવી જોઈએ. મિત્રો, સંચાલનની અંદર મુખ્ય ત્રણ સપાટી જોવા મળે છે. એક ઉચ્ચ સપાટી સંચાલન, ટોપ લેવલ મેનેજમેન્ટ, મધ્ય સપાટી સંચાલન, મિડલ લેવલ મેનેજમેન્ટ, અને ત્રીજું છે તળ સપાટી સંચાલન, બોટમ લેવલ મેનેજમેન્ટ. હવે આકૃતિ જોઈએ તો બહુ સરસ રીતના રજૂઆત કરી છે કે જે રીતના ત્રિકોણ જે આપણે જોયો છે એનું ક્ષેત્રફળ જેટલું છે એટલા માણસો ત્યાં હોય, અને એ પ્રમાણે સ્ટેપ પડે. સમજાવું તો તળ સપાટી સંચાલનમાં જો ત્રિકોણનું ક્ષેત્રફળ ત્યાં વધારે છે તો એમ કહી શકાય કે માણસો ત્યાં વધુ. તળ સપાટી સંચાલનમાં જે માણસો છે વધુ છે, નિરીક્ષરો, જોબર અને ફોરમેન મુખ્ય કામ કરે છે. મધ્ય સપાટીમાં તળ સપાટી કરતા ઓછા લોકો છે, અધિકારીઓ હોય, ઉત્પાદન અધિકારી, ખરીદ અધિકારી, જે વિભાગ છે ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, કર્મચારી વિભાગ, નાણા વિભાગ અને અધિકારીઓ જ હોય છે. ઉચ્ચ સપાટી સંચાલનની અંદર વ્યક્તિઓ ઓછા અને મુખ્ય નિર્ણય ટોપ લેવલ ઉપર થાય, સંચાલક મંડળ હોય, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજર હોય છે. તો મિત્રો, પહેલી જે સપાટી છે ઉચ્ચ સપાટી સંચાલનને જોઈએ તો એકમના સંચાલનની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટી ઉચ્ચ સપાટી છે. સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, હવે મેઇન વસ્તુ છે મુખ્ય વહીવટી અધિકારી જેને સીઈઓ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. મિત્રો, સ્પેલિંગ સાચો લખવો અથવા એક્ઝિક્યુટિવ લખવા માટેનો પ્રયત્ન કરવો, ઉચ્ચાર લખો તો પણ ચાલે, પણ ધ્યાન રાખવું. ધંધાકીય એકમના મહત્વના નીતિ વિષયક નિર્ણયો અહીંયા લેવામાં આવે. આ સપાટીને ટોચની સપાટી અથવા સર્વોચ્ચ સપાટી પણ કહેવાય છે. સપાટીના કાર્યો ઓકે, મુખ્ય ગુણ હેતુ નક્કી કરે, ધંધાકીય એકમના ટ્રસ્ટીનું કામ કરે, સીઈઓ અથવા બીજા ઉચ્ચ અધિકારીની નિમણૂક સત્તા જવાબદારી વહેંચે, વિભાગીય અંદાજપત્રો રજૂ કરે, મંજૂર કરશે, ધારાકીય જોગવાઈ, કાયદાકીય જોગવાઈનું પાલન કરે અને વિવિધ વર્ગોનું હિત જાળવે, લાંબા ગાળાનું આયોજન અને વ્યૂહાત્મક નિર્ણયો પણ લેશે, જટિલ સમસ્યાઓનો અભ્યાસ કરે, કાનૂની જોગવાઈને ધ્યાનમાં લઈ ઉકેલ લઈ આવશે, ધંધાકીય એકમની જુદી જુદી યોજનાનું ઘડતર અમલીકરણ દેખરેખ કરશે, નફાની વહેંચણી એટલે કે ડિવિડન્ડ આપવું, અનામત રાખવું, નફાનું પુનરોકાણનું કામ કરશે, અને અંતે વિવિધ પ્રવૃત્તિને લગતા અહેવાલનો અભ્યાસ કરી સૂચન કરશે. મિત્રો, આ બધું 3-3 માર્કની અંદર પૂછી શકે એમ છે. તો વ્યવસ્થિત રીતના એક બે વાર વાંચશો લખશો તો આપણને યાદ રહી જશે. ત્યારબાદ મધ્ય સપાટી સંચાલન વિશે ચર્ચા કરીએ. તો પહેલો મુદ્દો યાદ રાખી કે ઉચ્ચ સપાટી અને તળ સપાટી વચ્ચેની એક મહત્વની કડી છે, સાંકળની વચલી કડી છે. આ સપાટી પર ખાતાવાર અધિકારી, વિભાગીય અધિકારી, નિષ્ણાંતો આવે, દાખલા તરીકે ઉત્પાદન, વેચાણ, ખરીદ, નાણા, કર્મચારી, હિસાબી અધિકારી વગેરે. મિત્રો, આ સપાટીનું બીજું નામ યાદ રાખો, અધિકારીઓની સપાટી કહેવાય. મુખ્ય કાર્યો તો કે મુખ્ય વહીવટી અધિકારી સીઈઓ તરફથી પ્રાપ્ત થતા હુકમ અને સૂચનાનો અમલ કરે. દરેક વિભાગીય અધિકારી પોતાના વિભાગનું બજેટ તૈયાર કરી ઉચ્ચ સપાટીને મોકલાવે, જે સિદ્ધિ અંગે પોતે જ નીતિ નિયમ માળખાકીય રચના કરશે, કાર્યવિધિ નક્કી કરશે, મૂલ્યાંકન કરશે અને પોતે જ માપદંડ નક્કી કરી લેશે. વિભાગની પ્રવૃત્તિની કાર્યક્ષમતા અને અસરકારકતા વધે એવા પગલાં લેશે, કર્મચારીનો જુસ્સો વધે તેવા પ્રયત્ન કરશે, અન્ય વિભાગના અધિકારી સાથે સંપર્કમાં રહી અને સંકલનમાં કામ કરશે, પેટા વિભાગના કાર્ય પર ધ્યાન રાખશે, સાથે સાથે દેખરેખ રાખવાનું કામ, માહિતી મેળવવાનું કામ, અર્થઘટન કરવાનું કામ, ધોરણી આપવાનું કામ, આ ચાર પોતાની વિભાગની પ્રવૃત્તિ ઉપર કામ કરશે અને ઉચ્ચ સપાટી સંચાલન સમક્ષ માહિતી રજૂ કરશે અને ઉચ્ચ સપાટી સંચાલનને મદદ પણ કરશે, નીતિ વિશે નિર્ણય લેવા માટે મદદ આપશે. છેલ્લી જે સપાટી છે એ તળ સપાટી, બોટમ લેવલ મેનેજમેન્ટ. સંચાલનની આ સપાટીની અંદર નિરીક્ષક, જોબર, ફોરમેન વગેરે હોય. આ સપાટીને નિમ્ન સપાટી કહેવાય અથવા તો નિરીક્ષકોની સપાટી પણ કહેવાય.
લીધેલા નિર્ણયને નીતિનું અસરકારક અમલીકરણ કરવાનું કામ કરે છે. કાર્યકારી સપાટી પણ કહેવાય. કામ કરતા નિરીક્ષકો સંચાલકના પ્રતિનિધિઓ છે. આ સપાટીની અંદર સંચાલનનું કામ ઓછામાં ઓછું થાય, વહીવટનું કામ વધુ થાય છે. મુખ્ય કાર્યો તો કે કામદારના કામનું નિરીક્ષણ કરવું, કામદારમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા, પોતાના વિભાગના રોજિંદા કાર્યનું આયોજન કરવું, કર્મચારીના કામ બદલી બઢતી તાલીમ આપવી, અધિકારી પાસેથી સૂચના હુકમ કાર્યક્રમ મેળવવા, યંત્રની ગોઠવણી એટલે કે યંત્ર વિન્યાસ, યંત્ર કેમ ગોઠવવા, તેનું સમારકામ, જાળવણીના કામ કરવા, કામદારોને કામ કરવા માટે સાધન સામગ્રી કાચો માલ પૂરા પાડવા, કર્મચારીને જો વાજબી પ્રશ્ન હોય તો એનો ઉકેલ લાવવો, અને ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિનો અમલ કરવો. સાથે સાથે તળ સપાટીના જેટલા પ્રવૃત્તિ થાય છે તેના અહેવાલ, કામદારના સૂચન, ફરિયાદો એ મધ્ય સપાટી સુધી મોકલી આપવું. તો આ સંચાલનની વાત છે. મુખ્ય કામ એની નીચે કામદારો કરતા હોય છે. તળ સપાટી સંચાલન સૌથી નીચલી સપાટી છે પણ મહત્વની છે. આ સપાટીની સફળ કામગીરી અને સંગઠનના ધ્યેયની સફળ સિદ્ધિ એ સમગ્ર સંગઠનને એટલે કે સમગ્ર એકમને આધાર પૂરો પાડે છે. તો આ ત્રણ સપાટી વિશે આપણે આજે ચર્ચા કરી. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવું. ગુડ બાય.